motor motor qualification, very, very strong, powerful qualification, is available at a very, very affordable cost. એકદમ ઓછા ખર્ચામાં આટલું મોટું ક્વોલિફિકેશન મળે છે. જે લાકાણી સરે અને તલાટી સરે વાત કરી, કમ્યુનિટી અપલિફ્ટ મેરિટ, ખાલી ને ખાલી એજ્યુકેશનથી જ તે કોઈ પણ કમ્યુનિટી ઉપર આવે છે. કોઈ પર્ટિક્યુલર કમ્યુનિટી વાત નથી, બધી જ કમ્યુનિટી ખાલી ને ખાલી એજ્યુકેશનથી. એજ્યુકેશન એક જ વસ્તુ એવી છે કે જે તમને લાયકાતતા આપે છે, બાકી બધી લાયકાતતા આવે અને જાય. એક મોટો સવાલ એવી છે જે તલાટી સરે લાકડી સરે વાત કરી, ડૉક્ટર એન્જિનિયર બીજી ઘણી વાતો કરી, ડૉક્ટર ગણો એન્જિનિયર ગણો બધી જગ્યાએ રિઝર્વેશન હોય છે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ડિગ્રી એવી છે જ્યાં કોઈ રિઝર્વેશન નથી. તમારી એબિલિટી પર, તમારી મહેનત પર તમને ડિગ્રી આપવામાં આવે છે. એમાં કોઈ ભેદભાવ નથી, કોઈ રિઝર્વેશન નથી. સસ્તામાં મળે છે પણ ડિગ્રી સસ્તી નથી, ડિગ્રી બહુ જ કામની છે. હું પોતે બી ગુજરાતમાં ગુજરાતી મીડિયમમાં ભણીને બોમ્બે ગયેલો, ખૂબ જ ગરીબ પરિવારમાંથી. એટલા ગરીબી હતી અમારામાં કે મારા ફાધર પાસે મને 12મા ધોરણ પછી મુંબઈ મોકલવા માટે બી સાથે આવવાના પૈસા નહોતા, એક જ ટિકિટના પૈસા હતા. અને એ પછી ભણીને જે કાંઈ અચીવ કર્યું છે એ ખાલી ને ખાલી આ સીએની ડિગ્રી યુઝ કરીને કર્યું છે. જે કરીમ લખાણી સર છે, સ્ટડી કરતા કરતા ન્યૂઝ પેપર વેચતા હતા, ન્યૂઝ પેપર, અને એ કે પાસ થઈને આજે આપણી કમ્યુનિટીમાં એક બહુ સારું નામ બનેલું છે. મારી પોતાની વાત કરું તો હું જ્યારે પહેલાં અમદાવાદ આવ્યો, હું બાકી ભાવનગર ડિસ્ટ્રિક્ટથી છું એટલે અમદાવાદ રસ્તામાં આવતો હતો, પણ જિંદગીમાં ક્યારે ઉતર્યો હતો અમદાવાદ? 2012માં ફર્સ્ટ ટાઈમ ઉતર્યો. બ્રાન્ચ કરી, એક હેમાંગ સર કરીને છે જેની મુલાકાત મને કોઈ કરાવી કે આને કોઈ મળો, તો કોઈ ઓળખતો નહોતો. મારે અમદાવાદ એક એવું શહેર છે જેમાં ત્યારે બી નહીં અને આજે બી નહીં કોઈ સગા સંબંધી હતી મારા, પણ કરીમભાઈ મને એટલા બધા સગા સંબંધી અપાવી દીધા છે. હું એમને મળ્યો અને હી ઇઝ માય બિગેસ્ટ વેલ વિશર ઇન અમદાવાદ એન્ડ ઇન ગુજરાત. આઈ કેન સે મને એટલા બધા લોકોની ઓળખાણ કરાવી અને એટલો બધો સપોર્ટ આપ્યો છે કે આજે બોમ્બેમાં હું 45 વર્ષથી છું, અમદાવાદ ખાલી 10 વર્ષ પૂરા થશે, પણ મારું અમદાવાદનું સર્કલ મુંબઈના સર્કલ કરતાં ઘણું મોટું થઈ ગયું છે. અને ફોર ધેટ આઈ થેન્કફુલ ટુ યુ ઓલ, હંમેશા મારી સાથે હોય છે અને બહુ સપોર્ટ હોય છે. ઓલ આઈ કેન સે ઇઝ આ ડિગ્રીની કરામત છે, તમે ડિગ્રી બરાબર લ્યો અને પછી એનો યુઝ કરો તો સ્કાય ઇઝ ધ લિમિટ. મને મારી એક એક્સ સ્ટુડન્ટનું નામ યાદ આવે છે, નીલિમા નામ હતું, બોમ્બેમાં 1989માં સ્ટુડન્ટ હતી મારી, અને બોમ્બેમાં જે બાઉટ શૂઝ કંપની એમના જનરલ મેનેજરની ડોક્ટરે, ત્યારે તમારી કમ્યુનિટીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બહુ ઊંચી ભાડાઓ થતી હતી. નીલિમા વોઝ પરહેપ્સ વન ઓફ ધ ફર્સ્ટ ફિમેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એની પણ અમે થયા હશે. ઓલ થ્રુ આઉટ રેન્ક આવી અને ઓલ ઇન્ડિયા રેન્ક આવી, પછી અમેરિકા ગઈ, સીટી અમેરિકા, ચાર પેપર હોય છે, ચારે ચારમાં 100માંથી 99 માર્ક્સ લાવીએ. હવે અમેરિકામાં બી એનો નંબર 1 એવો, જે રેકોર્ડ આજ સુધી નથી તૂટ્યો. તો મારો કહેવાનો મતલબ એમ જ છે કે આ ડિગ્રી બધા માટે છે. મારી પોતાની ડૉક્ટરને બી મેં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવડાવી છે. મારો સન બી સીએ છે સર, મારી વાઇફ બી સીએ છે, અને મારી વાઇફ એવું હતી કે સીએ થઈ અને પકડી મેં લગ્ન થયા પછી સીએ કર્યું છે. તો સીએ ડિગ્રીનું મહત્વ આ છે, અને એટલે હું બધાને કહું છું કે એક એક કુટુંબમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવો,
તમારી કમ્યુનિટીમાં એક અપલિફ્ટમેન્ટ તો બહુ મોટો મોકો છે. હમીદભાઈ છે કે અફઝલભાઈ છે, આ ઉંમરે તમે બહુ પોતાની ઉંમરમાં હજુ નથી, પણ આટલી મહેનત કરે છે, આટલો સમય આપે છે, દરરોજના 4-5 કલાક. એમની એક્સપેક્ટેશન એક જ છે કે સમાજમાં વધારે ને વધારે લોકો ચાંદ્રકા પર બને અને પોતાના કુટુંબને એક અલગ લેવલ પર લઈ જાય, એ જ એમનો મકસદ છે, જેમની માટે આટલો બધો ભોગ આપે છે. મારા તરફથી હું એટલું ચોક્કસ કહીશ કે જે ક્વોલિટી કોચિંગ અમે બાકી બધી જગ્યાએ આપીએ છીએ, એટલું જ સારું કોચિંગ અહીંયા આપવામાં આવશે. સારામાં સારી ફેકલ્ટી, ધી ફાઇનેસ્ટ સ્ટડી મટીરિયલ, ઇન્ટરનલ કેસ. ઇનફેક્ટ વી વિલ નોટ લીવ એની સ્ટોન અનટર્ન, એનીથિંગ એન્ડ એવરીથિંગ દેટ ઇઝ નીડેડ ટુ ગેટ ધ ફાઇનેસ્ટ પોસિબલ રિઝલ્ટ ઇઝ વોટ વી વિલ ડૂ. ઘણા બાળકોને ડર બહુ હોય છે સીએનો, પેલું એમાં થતો ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું કે ભણીશું કેમ થશે, મેથ્સમાં કેમ થશે, કે મારે તો જલ્દી કમાવાનું ચાલુ કરવું છે. આ બધા ડર ખોટા છે. હું પોતે બી મેં કહ્યું ગુજરાતી મીડિયમમાં છું, બધા જ કદાચ જે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે બધા ગુજરાતી મીડિયમમાં જ ભણ્યા હશે, મેથ્સ બી બધાને હોય છે. તો કોઈ એક વસ્તુથી ડરવાનું નથી, પણ હિંમત રાખીને આગળ વધવાનું છે. આ ડિગ્રી બધા જ માટે છે, બોયઝ માટે બી છે અને ગર્લ્સ માટે બી છે, અને બધા માટે એક અપલિફ્ટમેન્ટનો બહુ મોટો ઓપોર્ચ્યુનિટી હોય છે. ફાઇનલી આઈ વુડ સે, એઝ આઈ ટોલ્ડ યુ, તલાટી સરની પ્રેઝન્સમાં પ્રોમિસ આપું છું, ધી ફાઇનેસ્ટ ક્વોલિટી ઓફ કોચિંગ, જેથી કરીને જે જે બાળકને જે જે જરૂરિયાતો એ પૂરી કરવામાં આવશે. અને લાસ્ટલી તલાટી સર એક સેન્ટેન્સ બોલ્યા કે જે તે શાહ તણ મન અને ધનથી, તો થોડી ઘરની વાત કરેલો હું ને સાહેબ બહુ થોડું બોલતા હોય છે, પણ એનો અવસર બહુ વધારે હોય છે, મારા માટે રોલ મોડેલ છે. અને તો નાખાઈ સાહેબ તમારી સાથે વાત નથી તો બી કહું છું, ફર્સ્ટ બેચનું જે બી પેકેજ તમે અમે સાથે નક્કી કર્યું છે એ આખે આખું પેકેજ અમે તમારા ફાઉન્ડેશનને ડોનેશન આપી દીધું. અને આ એક નાનું કોન્ટ્રીબ્યુશન અમારા તરફથી છે. તમે આટલી મહેનત કરો છો અફઝલભાઈ, અમિતભાઈ અને બાકીના બધા દ્રષ્ટિઓ, આ અમારું કોન્ટ્રીબ્યુશન હશે ફૂલની તો ફૂલની પાંખડી પ્રિય પ્રમાણે. અને બાકી બી જ્યારે બી જે બી હોય જનરેશન ક્લાસીસ ઓલવેઝ એટ યોર ડિસ્પોઝલ, ઓલવેઝ એટ યોર કમાન્ડ, અને જેટલા વધારે ચાર્ટર અકાઉન્ટન્ટ કરી શકીએ એટલું સારું થશે. સો થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ. થેન્ક યુ સો મચ.